કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ તેનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. તેથી કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી રહી છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કેસની તમામ વિગતો અને કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં કેવા કાર્યક્રમો કરવામાં આવશે તેની માહિતી પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજ કથવાડિયાએ આપી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમજ જિલ્લાના કોંગ્રેસના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અદાલત ઓર સજા તો બહાના હૈ, રાહુલ ગાંધી નિશાના હૈ, ક્યોંકિ અદાણી કો બચાના હૈ. અદાણી કંપનીમાં શેલ કંપનીના માધ્યમથી, ફર્જી કંપનીના માધ્યમથી જ્યારે રાહુલ ગાંધીએ સવાલ ઉપાડ્યો, સંસદમાં સવાલ ઉપાડ્યો કે આ 20,000 કરોડ જે શેલ કંપનીના માધ્યમથી અદાણી કંપનીમાં આવ્યા છે એ કોના છે, સરકાર જવાબ આપે કે આ જે ફરજી કંપનીઓના માધ્યમથી જે કાળા નાણાં ટ્રાન્સફર થઈ રહ્યા છે એ કોના છે. પણ સરકારની ક્રોનોલોજી સમજવી પડશે. 7 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી સંસદમાં સવાલ ઉપાડે અને પછી ફરિયાદી હાઈકોર્ટમાં પોતે જ મૂકેલી સ્ટેની અરજી કેસ ન ચલાવવાની એ પાછી ખેંચે અને 1 જ મહિનામાં 23 માર્ચે રાહુલ ગાંધીને સજા પણ થાય અને 24 તારીખે એમનું સભ્યપદ રદ થાય. 2013માં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બાબુ બુખેરિયા, મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી પોતે હતા, એને 2 વર્ષની સજા થઈ, પણ ના એમનું સભ્યપદ લેવાયું, ના એમનું કેબિનેટનું મંત્રાલય લેવાયું. એમનું સભ્યપદ પણ ચાલુ રાખવામાં આવ્યું અને એમનું મંત્રાલય પણ ચાલુ રાખવામાં આવ્યું. આ જ નરેન્દ્રભાઈના શાસનમાં એમના પોતાના સાંસદ નરેશ કાછડિયા, અમરેલીના સાંસદ, 3 વર્ષની સજા થાય, એમનું પણ સભ્યપદ પાછું ના લેવાય. ત્યારે પ્રજા જોવે છે કે આ હાથીના ચાવવાના દાંત અલગ છે અને દેખાડવાના દાંત અલગ છે. પ્રજાને દેખાઈ આવે છે કે ચોર કી દાઢી મેં તિનકા, 20,000 કરોડનો હિસાબ આપો, આ 20,000 કરોડ કોના છે. અદાણીને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર કાયદાની પાછળ, સત્તાની પાછળ સંતાઈ રહી છે, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિરાસત અને નીતિ રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ રાહુલ ગાંધીથી લઈ અને ભૂતકાળના અનેક નેતાઓની આ નીતિ રહી છે કે ગમે તેટલો ડરાવવાનો પ્રયત્ન કરશો, ગમે તેટલો ધમકાવવાનો પ્રયત્ન કરશો, ખોટા કેસ કરવાનો પ્રયત્ન કરશો, પણ લોકતંત્રને બચાવવા માટે તમે અમારો અવાજ દબાવી નહીં શકો. અમારો અવાજ લોકતંત્રને બચાવવા માટેનો અવાજ છે. અમારો અવાજ તમે જે રીતે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરો છો. દીપક વસાવા, H24 ન્યૂઝ, નવસારી.